નમસ્તે, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જેની ક્વિઝ જોઈશું. પ્રશ્ન 1. આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયા છે? વનસ્પતિ, પ્રાણી, વનસ્પતિ અને પ્રાણી બંને કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે વનસ્પતિ અને પ્રાણી બંને. પ્રશ્ન 2. વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે? નિયમિત ઉત્પાદન, વિતરણ, યોગ્ય વ્યવસ્થાપન કે આપેલ તમામ? તો આપણો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 3. વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે? ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક કે એક પણ નહીં? તો વરસાદની પાક ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. શિયાળામાં કહ્યું હોય તો રવિ પાક અને ઉનાળામાં કહ્યું હોય તો જાયદ પાક આવશે. પ્રશ્ન 4. નીચેનામાંથી કયો રવિ પાક નથી? ચણા, ઘઉં, અળસી, મકાઈ? તો આપણો જવાબ આવશે મકાઈ. પ્રશ્ન 5. ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો. ઓક્ટોબરથી માર્ચ, માર્ચથી મે, જૂનથી સપ્ટેમ્બર કે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી? તો ખરીફ પાક એટલે વરસાદની ઋતુમાં રોપવામાં આવતો પાક, તો સમયગાળો આવશે જૂનથી સપ્ટેમ્બર. પ્રશ્ન 6. રવિ પાક માટેનો સમયગાળો જણાવો. ઓક્ટોબરથી માર્ચ, માર્ચથી મે, જૂનથી સપ્ટેમ્બર, સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી. આપણને ખબર છે કે રવિ પાક એટલે શિયાળામાં રોપવામાં આવતો પાક, તો એનો સમયગાળો આવશે શિયાળાની ઋતુ દરમિયાન ઓક્ટોબરથી માર્ચ. પ્રશ્ન 7. આરવે વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે? ડાંગર, જીરું, રાઈ કે ઘઉં? તો જવાબ આવશે ડાંગર. પ્રશ્ન 8. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? ભૂમિને તૈયાર કરવી, અનાજ વિતરણ, રોપણી, સિંચાઈ? તો ભૂમિને તૈયાર કરવી, રોપણી અને સિંચાઈ પાક ઉત્પાદનની પદ્ધતિઓ છે. જવાબ આવશે અનાજ વિતરણ. પ્રશ્ન 9. નીચેનામાંથી ખેત પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે? રોપણી, સંગ્રહ, લણણી કે આપેલ તમામ? તો ત્રણેય ત્રણનો સમાવેશ થાય, માટે જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 10. ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે? થ્રેશર, સમાળ, ખડપિયું કે દાતરડું? તો ખેતરને સમથળ કરવા માટે સમાળનો ઉપયોગ થાય. પ્રશ્ન 11. હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી? જમીનની ખેડ કરવા માટે, પાકની લણણી કરવા માટે, ખાતર ભેળવવા માટે, નિંદણના નિકાલ માટે? તો આપણો જવાબ આવશે પાકની લણણી કરવા માટે. પ્રશ્ન 12. બીજ રોપતા પહેલાં માટીના ટેફાને નાના કરવા કયા ઓજારોનો ઉપયોગ થાય છે? હળ, ખરપિયો, કલ્ટિવેટર કે આપેલ તમામ? તો આપણો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 13. જમીનને લાંબે ગાળે નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો? યુરિયા, પોટાસ, ડીએપી, છાણિયું ખાતર? તો જવાબ આવશે છાણિયું ખાતર. પ્રશ્ન 14. કરણે જોયું કે તેના પિતા ખેતોજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા, આ ક્રિયાને શું કહેવાય? ખેડાણ, થ્રેશિંગ, ઉપણવું, વાવણી? તો ખેતોજારની મદદથી જમીનને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય. આપણો જવાબ આવશે ખેડાણ. પ્રશ્ન 15. નીચેનામાંથી સામા અનાજનો સંગ્રહ ન કરી શકાય? ધાતુના મોટા પીપડાઓમાં, કોઠારમાં, કોથળાઓમાં કે ભેજવાળી જગ્યામાં? તો અનાજનો સંગ્રહ ભેજવાળી જગ્યામાં ના કરી શકાય, કારણ કે ભેજવાળી જગ્યામાં કરવાથી જલ્દીથી અનાજ બગડી જવાની શક્યતા રહે છે. પ્રશ્ન 16. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? કૃત્રિમ ખાતર નથી એવું કહ્યું છે એટલે આપણે કુદરતી ખાતર છે જોવું પડશે. યુરિયા, સુપરફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ કે વર્મી કમ્પોસ્ટ? આપણો જવાબ આવશે
વર્મી કમ્પોસ્ટ, બાકીના ત્રણે કૃત્રિમ ખાતર છે. પ્રશ્ન 17. સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવાની પદ્ધતિ કઈ યોગ્ય ગણાય? વીણીને, ઉપણીને અલગ કરવા, પાણીમાં નાખીને કે ચાળીને? તો પાણીમાં નાખીને અલગ કરાય. પાણીમાં બીજ નાખવાથી જે ક્ષતિગ્રસ્ત બીજ હશે તે પાણીમાં ઉપર તરશે, માટે આપણે એને સહેલાઈથી અલગ કરી શકીએ. પ્રશ્ન 18. એનપીકેમાં કયું તત્વ આવેલું નથી? નાઇટ્રોજન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ. તો એનપીકેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આવેલા છે. કેલ્શિયમ આપણો જવાબ આવશે. વાવણી માટે તમે કેવા પ્રકારના બીજની પસંદગી કરશો? ગુણવત્તાયુક્ત, ક્ષતિગ્રસ્ત બીજ, બંને કે એક પણ નહીં? તો વાવણી માટે આપણે ગુણવત્તાયુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. પ્રશ્ન 20. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? ખેતરમાં, ઉકરડામાં, કારખાનામાં કે બગીચામાં? તો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે. પ્રશ્ન 21. નીચે પૈકી કયો સિંચાઈનો સ્ત્રોત નથી? કૂવાઓ, તળાવ, દરિયો કે નહેરો? તો સિંચાઈનો સ્ત્રોત નથી એવું પૂછ્યું છે, માટે આપણો જવાબ આવશે દરિયો. પ્રશ્ન 22. પાણીનો વધારે બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઈ પદ્ધતિ યોગ્ય ગણશો? મોટ, ટેકલી, ચેનપંપ કે ટપક પદ્ધતિ? તો આપણો જવાબ આવશે ટપક પદ્ધતિ. પ્રશ્ન 23. નીચેનામાંથી સિંચાઈ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી? મોટ, ટેકલી, ચેનપંપ, ટપક પદ્ધતિ? તો આપણો જવાબ આવશે ટપક પદ્ધતિ, કારણ કે એ સિંચાઈની આધુનિક પદ્ધતિ છે, પરંપરાગત પદ્ધતિ નથી. પ્રશ્ન 24. પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? અહીંયા તમને દૂર કરવાની પદ્ધતિ પૂછી છે. તો તમને ઓપ્શન 4 આપેલા છે, નિંદન, નિંદામણ, કાપણી કે લણણી. તો બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહેવાય. અને તમને એવું પૂછ્યું હોય કે પાક સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિ, તો એને આપણે નિંદણ કહીશું. પ્રશ્ન 25. લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ખરપીઓ, હળ, હાર્વેસ્ટર કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે હાર્વેસ્ટર. પ્રશ્ન 26. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને પૂછામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? થ્રેશિંગ, હાર્વેસ્ટિંગ, વીડિંગ, ઇરિગેશન? તો દાણાને પૂછામાંથી અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે. પ્રશ્ન 27. નિંદણને દૂર કરવા માટે વપરાતા રસાયણોને શું કહે છે? નિંદણ નાશક, નિંદણ પોષક, સીડ ડ્રિલિંગ કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે નિંદણ નાશક. પ્રશ્ન 28. રિયા અને શિયા ખેતરે ગયા, ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળી છે, તો તેને શું કહેવાય? નિંદણ, પાક, ઉપયોગી વનસ્પતિ કે એક પણ નહીં? તો પાક સાથે ઉગી નીકળતી બીજી વધારાની વનસ્પતિ, જેને નિંદણ કહેવાય. પ્રશ્ન 29. લણણીની ઋતુ સાથે નીચેનામાંથી કયો ઉત્સવ જોડાયેલો નથી? પોંગલ, બૈસાખી, હોળી, દિવાળી, નાબન્ય બિહુ, ક્રિસમસ, ઉત્તરાયણ? તો આપણો જવાબ આવશે ક્રિસમસ, ઉત્તરાયણ. પ્રશ્ન 30. લણણી ક્યારે કરવી જોઈએ? પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે, બીજમાંથી અંકુર થયા બાદ, પરિપક્વ ન થયો હોય ત્યારે કે ઉપરનામાંથી એક પણ નહીં? તો આપણો જવાબ આવશે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે.